નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 9 જૂનથી લઈને 14 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ક્યારે રહેશે, ગુજરાતમાં કઈ સિસ્ટમ કામ કરશે, ઉપરાંત ઉત્તર ભારત, પૂર્વ ભારત, બંગાળની ખાડીમાં અને દક્ષિણ ભારતમાં શું વરસાદી માહોલ છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું. મિત્રો પ્રથમ વાત કરીએ તો સિસ્ટમથી, અત્યારે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ વધારે મજબૂત થયું છે તે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને અસર કરી રહ્યું છે અને તેનો ઘેરાવો સામાન્ય મોટો હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આપણને ચોક્કસથી તારીખ 13 અથવા તો 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ કેવો રહેશે તે પણ માહિતી આપી દઈશું, પરંતુ અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેની એક પ્રાથમિક અહેવાલ આપી દઈએ. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ, રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક ટફ રેખા, પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને અત્યારે જ્યારે ચોમાસું દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને ઘેરી લીધું છે ત્યારે દક્ષિણ ભારતમાં પણ અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે. ત્યારે મિત્રો ગુજરાતમાં આજે તારીખ 9 જૂનના રોજ પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ મધ્યમ સ્વરૂપનું રહેશે, જેમાં 10 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉપરાંત અત્યારે ગુજરાતમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે અને અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તેના ભાગરૂપે તેને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે 8 જૂનની હવામાન વિભાગની છે, જેમાં ચોમાસું મહારાષ્ટ્રના અંદાજિત 15-20% વિસ્તારોને આવરી લીધું છે અને જો ચોમાસું ધીમી ગતિએ પણ આગળ વધે છે તો ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે. પરંતુ મિત્રો આપણે ફક્ત ચોમાસાને ધ્યાનમાં નહીં લેતા અત્યારે જે અરબી સમુદ્રમાં સિસ્ટમો બનશે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બનશે તેના ઉપર આપણું વધારે ફોકસ રહેશે, કારણ કે આ બધી સિસ્ટમોને કારણે એક વરસાદી માહોલ વધુ જોવા મળતો હોય છે. બીજી તરફ મિત્રો ગુજરાતમાં ભેજવાળા પવનો પણ જોવા મળશે, એટલે થોડો બફારાનો અહેસાસ રહેશે. મહત્તમ તાપમાન હજુ પણ 41 થી લઈને 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. ન્યૂનતમ તાપમાન 32 ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે તમને તાંબાના પત્રે લખીને આપીએ છીએ. તો મિત્રો રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં તો અંદાજિત 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે, તો તે પ્રમાણે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મિત્રો આપણે એક અભિમાન નથી કરતા, પરંતુ આપણે એક પૂર્વ અનુમાન લગાવીએ છીએ જેમાં આપણને 70-80% સફળતા મળતી હોય છે. બાકી તો ઈશ્વરના હાથમાં હોય છે કે વરસાદનું વાતાવરણ કેવું રહેવું એની કમાન્ડ તેમના હાથમાં જ હોય છે. હવે મિત્રો આપણે તારીખ પ્રમાણે તમને જણાવતા જઈશું, જેમાં કહી શકાય કે ગુજરાતમાં તારીખ પ્રમાણે ક્યારે વરસાદી માહોલ જામશે. તો મિત્રો આજે તારીખ 9 જૂન થઈ ગઈ છે, તો 9મી તારીખે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ, ઉપરાંત નવસારી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં બપોર બાદ વરસાદી માહોલ વધારે જામે તેવી શક્યતા છે. કારણ કે મહારાષ્ટ્ર તરફ અત્યારે વરસાદી વાતાવરણ છે, જેની અસર ગુજરાતને પણ થવાની છે અને આગામી 14 જૂન સુધી આ જ વિસ્તારોમાં એક વરસાદી માહોલ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં તો મિત્રો હજુ પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 10 જૂનની વાત કરી દઈએ તો 10 જૂને પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, ઉપરાંત પોરબંદર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારો, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થાય. કચ્છના પણ કહી શકાય કે દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદી શક્યતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ છૂટોછવાયો વરસાદ આવતીકાલે થાય તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં એક લોકલ ડેવલપમેન્ટના કારણે છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 11 જૂનની વાત કરી દઈએ તો 11 જૂને પણ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા,
ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને આણંદના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થાય, ઉત્તર ગુજરાતના પણ આ જે વિસ્તારો દર્શાવે છે તેમાં પણ છૂટોછવાયો વરસાદ થાય, જે લોકલ ડેવલપમેન્ટના કારણે હશે. અત્યારે સિસ્ટમ બેઝમાં વરસાદી વાતાવરણ બતાવતું નથી, પરંતુ આ જગ્યા લોકલ ડેવલપમેન્ટના કારણે પણ વરસાદ થાય. ઉપરાંત અમદાવાદ, ખેડા અને પંચમહાલના બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ એક વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 12 જૂનની વાત કરીએ તો 12 જૂને પણ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના અનેક ભાગોમાં પણ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી વાતાવરણ 12મી તારીખે પણ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારબાદ મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, કોઈ પર્ટિક્યુલર વિસ્તાર જણાવતા નથી, પરંતુ છૂટાછવાયો વરસાદની શક્યતા બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના પણ અનેક વિસ્તારમાં રહેલી છે. ત્યારબાદ મિત્રો તારીખ 13મી જૂનની વાત કરીએ તો 13મી જૂને સામાન્ય વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ સૌરાષ્ટ્ર ઉપરાંત કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 14મી તારીખની વાત કરી દઈએ તો 14મી તારીખે પણ સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો અને કચ્છના પણ આ જે વિસ્તારો દર્શાવ્યા છે તેમાં પણ છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. આપણને મિત્રો અંદાજિત કહી શકાય કે 18 જૂન સુધી તો આપણને એક વરસાદી માહોલ જોવા મળશે અને તારીખ 15 તારીખ બાદ એક વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે, જેનો ગ્રાફ ઉપર જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને 15 જૂન પહેલાં ગુજરાતમાં વરસાદ આવે અને ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. પરંતુ મિત્રો મહારાષ્ટ્રમાં અત્યારે ચોમાસું સામાન્ય અટવાયેલું છે. આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો સામાન્ય ચોમાસાને અસર થતી હોય છે. પરંતુ મિત્રો આજે 9 જૂનનું હજુ પણ સેટેલાઇટ ઇમેજ આવ્યું નથી, જે હવામાન વિભાગ પ્રસારિત કરે છે, તેમાં ચોમાસાની માહિતી વધારે અપડેટ થઈ હશે તો તમને ચોક્કસ પ્રકારની માહિતી આપી દઈશું. એટલે મિત્રો હાલની પરિસ્થિતિ જોતા આ પ્રમાણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધી આવે તેવી શક્યતા છે અને ચોમાસું સર્વપ્રથમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારોને ધીમે ધીમે આવરી લે તેવી શક્યતા છે અને ત્યારબાદ તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે અને બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ થઈ જશે. ત્યારે મિત્રો બીજી તરફ આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે અને ભયંકર વીજળીઓ થવાની છે. વીજળીના કારણે ખૂબ બહુ મોટું નુકસાન પણ થતું હોય છે. એટલે મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન તમે સર્ચ કરશો એટલે દામિની નામની એપ્લિકેશન આવી જશે, તે તમે ઇન્સ્ટોલ કરી લેજો, જેમાં તમને 7 મિનિટથી લઈને 21 મિનિટ પહેલાં તમારા વિસ્તારમાં ખતરનાક વીજળી થશે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દે છે અને એવી કોઈ વીજળી તમને જણાય તો તમે સુરક્ષિત જગ્યાએ જતા રહેજો. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે ચોમાસું આવી રહ્યું છે તો ફક્ત ચોમાસા પૂરતી તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ એપ્લિકેશન ગવર્મેન્ટ એપ્લિકેશન છે એટલે આપણે વિશ્વાસ પણ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે અન્ય સ્લાઇડમાં પણ હવે જોઈશું કે ચોમાસાનો વરસાદ આવે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હજુ પણ ક્યાં થઈ શકે છે. હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં વરસાદી વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોમાં રહી શકે છે. તમે જોઈ શકો છો કે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવો વધારે મજબૂત થાય, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે અને ચોમાસાને પણ તેમાં થોડું પ્લસ માઇનસ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અને આવનારી તારીખ 10 અથવા તો 11 તારીખથી આ જે વરસાદની તીવ્રતા છે તેમાં નોંધપાત્ર મિત્રો વધારો થઈ શકે છે. તમે જોઈ શકો છો કે ક્લાઉડ ફોર્મેશન ગુજરાતને પણ સામાન્ય અસર કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ સર્જાય. મિત્રો, કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહીં થાય એમ નથી કહેતા. જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાશે, જો જે તે વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે સર્જાય, ક્લાઉડ ફોર્મેશન વધારે બને, ઘાટા વાદળો વધારે બને, લો ક્લાઉડ ફોર્મેશન વધારે બને, તો કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ બાકી રહી ગયેલા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો આગામી તારીખ 13 અથવા તો 14 જૂન સુધી વરસાદનું વાતાવરણ સર્જાશે તેવી શક્યતા હાલ ચોક્કસથી દેખાઈ રહી છે. બીજી તરફ મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક સાથે એક્ટિવ થશે અને આવનારા દિવસોમાં ચોમાસું અત્યારે જે મહારાષ્ટ્ર સુધી એક કહી શકાય કે થંભી ગયું છે, તે પણ આવનારા દિવસોમાં ચોમાસું વધારે આગળ જાય અને જો મહારાષ્ટ્રને આગામી 48 કલાકમાં આવરી લે છે અને કોઈ પણ સિસ્ટમ જો તેને અવરોધ નહીં કરે તો ગુજરાતમાં ચોમાસું 15 જૂન પહેલાં મિત્રો આવી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો, આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ પૂરી થશે, જે આગામી 3 થી 4 દિવસમાં ધીમે ધીમે પૂર્ણ થાય તેવી શક્યતા છે અને ગુજરાત તરફ ચોમાસાને એક વેગ મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. પરંતુ કોઈ સિસ્ટમ જો ચોમાસાને અવરોધે નહીં તો તમે જોઈ શકો છો કે તારીખ 16, 17 અને 18 તારીખની આસપાસ પણ ગુજરાતમાં એક વરસાદી માહોલ યથાવત રહેશે. મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા આગામી 1 અઠવાડિયા સુધી આપણને જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો, હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે અને પાછળને પાછળ જ્યારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે અવિરતપણે હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં મહારાષ્ટ્રથી કેરળ લઈ ગઈને જે ટપરેખા છે તે અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરનારી છે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.